ભુજમાં રવિવારે ગુમ થયેલા યુવાનનો ભેદ ખુલ્યો, ભચાઉ પાસેથી મળી આવી તેની લાશ. ભુજમાં રવિવારથી ગુમ થયેલા યુવાનની લાશ ભચાઉ પાસેથી મળી આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. ભુજ શહેરમાં હત્યા અને ઘાતકી હુમલાના બનાવોમાં એક પછી એક વધારો એ ચિંતનનો વિષય બની ગયો છે. ગુનેગારોમાં કાયદાની ધાક નથી રહી કે તેઓની હિંમત વધી છે. શહેરની મહેંદી કોલોનીમાં રહેતા યુવાનની હત્યાને જાવીને તેની લાશને ઠેકાણે પાડવામાં આવતા લોકોમાં ભારે ચકચાર મચી છે. પોલીસે ભુજમાં થયેલી હત્યાની લાશ ભચાઉના વીજ પાસર નજીકના પુલ નીચેથી શોધીને તપાસ આદરી છે. ભુજની મહેંદી કોલોનીમાં રહેતા સુલેમાન આમદ ઉંમર વર્ષ 35 સરકી નામનો યુવાન એકાએક ગુમ થતાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુમ નોંધ થઈ હતી. ગુમ નોંધના આધારે પોલીસે તપાસ કરતા યુવાનની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ સુલેમાન સરકીનું તેની પત્ની સાથે બનતું ન હતું, તેથી તેની પત્ની પોતાના માવતરે ચાલી ગઈ હતી. સુલેમાનને સંતાનમાં એક દીકરી છે અને તે પોતાની દીકરીને મળવા અવારનવાર તેના સાસરિયામાં જતો હતો. પતિ પત્ની વચ્ચે માથાકૂટ તો ચાલ્યા જ કરતી હતી. તે દરમિયાન ગત તારીખ 10/11 રોજ તે પોતાના સસરાના ઘરે ગયો હતો ત્યારે મોટા પાયે માથાકૂટ થઈ હતી અને સુલેમાનના સાળા પત્ની તેમજ સાસો સસરાએ માથામાં કોઈ પદાર્થ મારી અને તેનું મૃત્યુ નિપજાવ્યું હતું. તેના સસરાએ કોઈ મિત્રની ગાડી બોલાવી યુવાનની લાશને કોથળામાં નાખીને ભચાઉના વીજ પાસર નજીકના રોડ પર આવેલા પુલ નીચે ફેંકી દીધી હતી. આ સમગ્ર મામલે ભુજ શહેરના કૈલાસનગરમાંથી ભુજ શહેર એ ડિવિઝન પોલીસે હત્યા બાદ લાશને ઠેકાણે પાડવા માટે વપરાયેલી ઉપર સરદાર લખેલી ગાડી કબજે કરી હતી. તો હતભાગી યુવાનના સાસુ સસરા પત્ની અને સાળાની પણ અટકાયત કરી હતી. આરોપીઓની કડક પૂછતાછ બાદ લાશને ભચાવના વીજ પાસર નજીકના પુલિયા નીચે ફેંકી હોવાનું જાણવા મળતા શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસનો કાફલો ભચાઉ દોડી ગયો હતો અને લાશને કબજે કરીને પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. આ યુવાન તારીખ 10/11 પોતાના ઘરેથી રિક્ષા લઈને નીકળ્યો હતો, જે પરત ન ફરતા 2 દિવસ તેની શોધખોળ આદર્યા બાદ તારીખ 12/11 તેના ભાઈ અવેશ મામત સરકીએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગુમ નોંધાવી હતી. હત્યાનો ઘટનાક્રમ પ્રકાશ આવ્યા બાદ શહેર એ ડિવિઝનના PI બારોટ તેમજ બી ડિવિઝન PI ભરવાડ સહિતનો કાફલો જ્યાં લાશ ઠેકાણે પાડી હતી તે સ્થળે ઘસાઈ ગયો હતો અને લાશને હસ્તગત કરી હતી. યુવાનની હત્યાના કિસ્સામાં તેના બે સાળા સમીર અમીર અંસારી, શોએબ અમીર અંસારી, અસરા અમીર અંસારી તેમજ પત્ની સલમા ઉપરાંત ગાડી ચાલક હાજી ઉર્ફે રોહિત સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. મોટો દિવસ અમારો હતો, એમાં મારો ભાઈ છોકરીને મળવા ગયો હતો. હું તો એમના સાસરા અને બધે સાલ ને બધું ભેરા થઈને એને માર્યો. મારો ભાઈનું નામ હતું સુલેમાન અહમદ સરકી, માનનું નામ સાહેબ ચાર આરોપી ઘરના છે ને એક એમનો ભાઈબંધ છે, આ બે એના સાલ છે. શોએબ અમીર અંસારી, સમીર અમીર અંસારી, એની ઘરવાળી સલમા સુલેમાન સરકી ને એનો બાપ હતો અમીર અંસારી, ને ચોથો એનો પાંચમો એના ભેગું જે એનું ભાઈ બેન છે સાલો હાજી કરીને નામ છે. અમે એને મોટા મોટાથી ઓળખી છે, આટલી કોને એની ગેરેજ છે એમ, એટલો અમે જાણવા મળે છે. પછી મારો ભાઈ ગુમ થઈ ગયો તો અમને એમ થયું કે ભાઈ અમારો ભાઈ ગયો ક્યાં, ગયો ક્યાં, જેની રિક્ષા હલાવી અમને જાણ કરી તારા ભાઈને બહુ માર મારી છે, તારો ભાઈની હાલત બહુ ગંભીર કરી નાખી છે. પછી અમે પોલીસ તપાસ કરી ભાઈ અમારો ભાઈ રવિવારથી ગુમ છે ને ઘરે આવ્યો નથી. અમે સાહેબને સોમવારના જાણ કરી, સાહેબે અમારી ફરિયાદ લીધી ને બહુ કામગીરી સારી કરી. પછી એમને સાસરાઓને અટક કર્યો ને પછી એમને રિમાન્ડ ઉપર લઈને પૂછપરછ કરી તો એને અમને હું ભચાઉ પર મારા ભાઈની લાશ ફેંકી આવ્યા હતા મારી કુટીને, ને એમના ઘરમાં જ લઈ ગયા હતા મારવા માટે. છોડાવવાના 2 જણા છોડાવ્યા તો એમને પણ કીધું કે અમારી ઘરની મેટર છે, તમે વચમાં આવજો નહીં.